નમસ્કાર બોર્ડસે હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી એવા ગુજરાત જનરલ નોલેજનો સવાલ જવાબ ભાગ બેની આજે આપણે વાત કરવાના છે મિત્રો તો ચાલો વિડિયો આપણે ચાલુ કરીએ પ્રથમ પ્રશ્ન છે ડાયનોસરના સૌથી વધુ ઈંડાઓનો સમૂહ અશ્મિરૂપે ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા છે તો એ મિત્રો છે કચ્છ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે ડાંગ ગુજરાતમાં કઈ જાતિઓના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે ગાંડો બાવળ ગુજરાતમાં કાચિંડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે છત્રીસ ગુજરાતમાં કાજબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે બાર ગીરના જંગલમાં કયા ગરમ પાણીના જરા આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો તુલસી ગીર સોમનાથમાં આવેલું છે કયા વન વિસ્તારમાં જોવા મળે છે ડાંગ જિલ્લાના વાજતામાં ગુજરાતના વનવગડામાં લક્કડ ખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો વહેલી સવારનો સમય ત્યારે લખડખોદ આપણને જોવા મળે છે કોયલ કુળની પક્ષી બપૈયા કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે તો લેલા જેને બાલબર્ડ પણ કહેવાય છે મિત્રો મિત્રો આપણને આ વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જૂનાગઢના ઉપરકોટમાં કઈ વાવ જોવા લાયક છે અડી કડીની વાવ જે જુનાગઢમાં આવેલી છે ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે કંડલા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ટોલ સ્ટ્રોય ફાર્મ મિત્રો કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય તો ગાંધીજી વિશે એક પ્રશ્ન ચોક્કસ પૂછાય છે મિત્રો બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે નર્મદા નદીમાં રીછનો પ્રિય ખોરાક શું હોય છે ઉદય ગુજરાતમાં અંદાજે કેટલા રીચ હોવાનું માનવામાં આવે છે બસો ત્રીસ થી બસો પચાસ ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારમાં દેખી શકાય છે સૂરપાણેશ્વર દક્ષિણ મધ્ય ગુજરાતમાં જોઈ શકાય છે મિત્રો કાનકડીયો પોતાના માણસ સેના વડે બાંધે છે પોતાના થૂક વડે કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે સો માઇલ કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું પાણી પી શકે છે બપૈયા અથવા પપીહા જેને આપણે કહીએ છીએ સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે શિરકીર જેને કુકડીયો કુંભાર પણ કહે છે ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કહ્યું તો કાનકડિયા જેને સ્વિફ્ટ આપણે સ્વિફ્ટ જે ગાડી છે તેના આધારે જ નામ મૂકવામાં આવેલું છે કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપી ઉડી શકે તો કાનકડિયા જેને સ્વીપકાન કહેવામાં આવે છે કયા જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે તો કચ્છ બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું તો પાલનપુર સુરેન્દ્રનગર જિલ્લાનું વડુ મથક કયું સોરી સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે તો ચોટીલા જાણીતાનું જાણીતું પ્રવાસ સ્થળ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે જૂનાગઢમાં ગુજરાતનું કયું સ્થળ ઉદ્યાન નગરી તરીકે ઓળખાય છે તો ગાંધીનગર ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે પાકિસ્તાન સુપ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે તો પાટણમાં આવેલી છે મિત્રો દમણ ગંગા નદી ક્યાં આવેલી છે ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે મિત્રો વીરપુર કયા સંત સાથે સંકળાયેલું તીર્થ સ્થળ છે જલારામ બાપા સાથે ગુજરાતના કયા જિલ્લામાં ગેરાધોધ આવેલો છે ડાંગ જિલ્લામાં પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં આવેલું છે નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે તો સાબરમતી અને સરસ્વતી નદીમાં નર્મદા નદીનું પાણી મળે છે ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ છે તો પાંચ નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત બંધ નદી નદી પર પર આવે છે છે તો બનાસ આવેલો મિત્રો કયા ડુંગરની પરિક્રમા કરવા દૂર દૂરથી ભાવિકો એકઠા થાય છે તો ગિરનાર ઉકાઈ સિંચાઈ યોજના કઈ નદી પર છે તાપી નદી પર રવિશંકર રાવવાનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે તો ચિત્રકલામાં મિત્રો પંડિત ઓમકારનાથનું પ્રદાન કયા ક્ષેત્રમાં છે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં કયા ગુજરાતી જાદુગરનું નામ વિશ્વકક્ષાએ જાણીતું બન્યું હતું કેલાલ જેને કાંતિલાલ વોરા તરીકે પણ ઓળખાય છે પણ કેલાલ તરીકે વધારે ઓળખાણ પામેલા હતા સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે તો ડુમ્મસનો દરિયા કિનારો દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે સાપુતારા જે ડાંગ જિલ્લામાં આવેલું છે કયા શહેરને ફૂલોનો શહેર કહેવામાં આવે છે તો પાલનપુર સૌરાષ્ટ્રનું પેરિસ કયા જિલ્લામાં આવેલ કહેવા કયા જિલ્લાને કહેવામાં આવે છે તો જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે દક્ષિણનું કાશી કોને કહેવામાં આવે છે તો ચાંદોદ મિત્રો તો આ પ્રકારના વિડીયો તમને જો જોઈતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તથા અન્ય આપણા જ વિદ્યાર્થી મિત્રો અથવા શિક્ષક મિત્રોને શેર કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જય